તારીખ 11 માર્ચ, આજનો દિન મહિમા, સયાજીરાવ ગાયકવાડ. વડોદરા રાજ્યના પ્રગતિશીલ અને લોકપ્રિય રાજવી સયાજીરાવ ગાયકવાડનો જન્મ તારીખ 11 માર્ચ 1863ના રોજ મહારાષ્ટ્રના કૌલાણા ગામમાં થયો હતો. 18 વર્ષની ઉંમરે તેઓ અંગ્રેજી વાંચતા અને બોલતા થયા. ટૂંકા ગાળામાં તો તેમણે રાજ્ય સૂત્રોની જરૂરી માહિતી તથા જ્ઞાન મેળવી લીધા. દરમિયાન તેમને વડોદરા રાજ્યની સર્વસત્તા સોંપવામાં આવી. કલ્પનાશીલ દીર્ઘદ્રષ્ટિથી રાજવી સયાજીરાવે વડોદરાને સુવિકસિત અને શોભતું નગર બનાવ્યું. પ્રજાવત્સલ રાજવી બનીને જેમણે હિન્દુસ્તાનમાં સૌ પ્રથમ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું. એ સમયમાં ક્રાંતિકારી એવા સમાજ સુધારણાના અનેક કાયદા કર્યા. સંસ્કૃત અને હિન્દી પ્રચાર પ્રસાર માટે એમણે વ્યાપક પ્રયત્નો કર્યા. એક દેશી રજવાડાના રાજા હોવા છતાં સમય સમય પર રાષ્ટ્રીય સમસ્યાઓ પર નિર્ભયતાપૂર્વક પોતાના વિચારો વ્યક્ત કરતા રહેતા, લોકોપયોગી કાર્યો માટે ધન વાપરતા તેમણે કદી પાછી પાની કરી ન હતી. કૈસરે હિંદ, GCIE, સેના ખાસ, ખેલ શમશેર બહાદુર જેવા અનેક ઇલકાબ અને હા, ઐતિહાસિક દિલ્હી દરબારમાં સુવર્ણચંદ્રક સહિતના અઢળક માન ચાંદ મેળવનાર આ અનોખા રાજવીને સલામ જ હોઈ શકે. તેમણે 30 વખત વિદેશ યાત્રા કરી. યુરોપમાં હતા ત્યારે બીમાર થતા તેમને ભારત લાવવામાં આવ્યા. ઈસવીસન 1939માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું. પરાધીનતાના સમયમાં એમણે અંગ્રેજ સત્તા સાથે સંઘર્ષ કરી રાજ્યની પ્રજાને કુશળ વહીવટ આપ્યો તે પ્રેરણાદાયી છે.